જર્મન ટેકનોલોજીના મશીન દ્વારા તમારા કોઈ પણ કાર કે બાઇક એના એન્જિનનો કાર્બન ક્લીન કરવામાં આવે છે અને એના ઘણા બધા ફાયદા છે, જેમ કે એવરેજમાં વધારો થાય છે, પિકઅપમાં વધારો થાય છે અને એન્જિનનું આયુષ્ય વધે છે. જર્મન ટેકનોલોજીની જે તમે બે મશીન જોઈ રહ્યા છો, બરાબર, એ મશીન છે એમાંથી એક ટાઈપનો એવો ગેસ આવે છે, જો તમે જોતા હશો બબલ્સ બેમાં નીકળે છે. હેડ છે, ઇઝીઆર વાલ છે, કેટાલી કન્વર્ટર છે, ટર્બો છે, આ બધા સ્પેરપાર્ટમાં જ્યાં માઇનોર એવો જે કાર્બન જામતો હોય ને એ બધું આખું ક્લીન કરી નાખે. બરાબર, એટલે એનાથી આપણે એક આખો પિકઅપનો એક આખો અલગ જ અનુભવ થાય તમને. એટલે તમે આખી જ્યારે નવી ગાડી છોડાવી હોય ને જે તમને ફિલિંગ આવતી હોય ને તે ટાઈપનો તમને પિકઅપની ફિલિંગ આવશે. બરાબર, બધા વ્હીકલ થાય છે, કારથી માંડી બાઇક છે, ટ્રક છે, બસ છે, જેસીબી છે, ટ્રેક્ટર છે, બધી ગાડીઓમાં આપણે કાર્બન ક્લીનનું કામ છે. એ કેટલા કિલોમીટરે કરાવવું જોઈએ કે પછી કેટલા ટાઈમે કરાવવું જોઈએ, ઘણા આ લોકોનો મને ફોનમાં ઇન્ક્વાયરી, બધાનો આ જ જનરલી પ્રશ્ન હોય. આપણી ચેનલ ઉપર જોવા મળશે, બીજે ક્યાંય નહીં મળે, એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને અત્યારે હું આવ્યો છું રાજકોટની અંદર મવડી મેઇન રોડ ઉપર આવેલા બાપા સીતારામ ચોક પાસે આવેલા શ્રીજી ઓટો કેરમાં. હવે અહીંયા છે ને જર્મન ટેકનોલોજીના મશીન દ્વારા તમારા કોઈ પણ કાર કે બાઇક એના એન્જિનનો કાર્બન ક્લીન કરવામાં આવે છે અને એના ઘણા બધા ફાયદા છે, જેમ કે એવરેજમાં વધારો થાય છે, પિકઅપમાં વધારો થાય છે અને એન્જિનનું આયુષ્ય વધે છે. તો આવા તો ઘણા બધા ફાયદા છે. તો ચાલો આજે આપણે એ જોઈશું કે આ જર્મન ટેકનોલોજીનું મશીન જે છે તે એન્જિનનો કાર્બન ક્લીન કરવામાં કેવી રીતે વર્ક કરે છે, તેના ફાયદા શું શું છે, કેટલો ટાઈમ લાગે છે, તે બધું જ આપણે આ વિડીયોમાં જોવાનું છે. તો ચાલો શરૂ કરીએ, આવી જાઓ. કેમ છો? અરે મજા મજા, હાઈ ક્લાસ સાહેબ. સૌથી પહેલા નામ જણાવો તમારું. મારું નામ જતીનભાઈ. બરાબર છે. હા, અને આપણે અહીંયા આજે શ્રીજી ઓટો કહે છે, કેટલા ટાઈમથી કામ કરે છે? આપણે માનો ને કે 7-8 મહિના જેવું થયું છે. બરાબર છે. હા, અને આ તમે લખેલું છે કે શ્રીજી ઓટો કેર જર્મન ટેકનોલોજીના મશીન દ્વારા કાર્બન ક્લીન કરાવો. એટલે આ એકચ્યુઅલી આ મશીન જે છે એ શું વર્ક કરે છે અને ફાયદા શું શું છે અને કેવી રીતે વર્ક કરે છે એ બધું જ અમને જણાવો. આ જર્મન ટેકનોલોજીની જે તમે બે મશીન જોઈ રહ્યા છો, બરાબર, એ મશીન છે એમાંથી એક ટાઈપનો એવો ગેસ આવે છે, જો તમે જોતા હશો બબલ્સ બેમાં નીકળે છે. બરાબર, એ બબલ્સ એ ગેસ છે, હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન, એટલે હાઇડ્રોજન જે ગાડીના એર ફિલ્ટરની અંદર નળી મૂકીએ એટલે ત્યાંથી ગાડી અંદર હવા ખેંચતી હોય એટલે ત્યાંથી ગેસ આખો અંદર જાય અને એના દ્વારા હેડ છે, ઇઝીઆર વાલ છે, કેટાલી કન્વર્ટર છે, ટર્બો છે, આ બધા સ્પેરપાર્ટમાં જ્યાં માઇનોર એવો જે કાર્બન જામતો હોય ને એ બધું આખું ક્લીન કરી નાખે. બરાબર, એટલે એનાથી આપણે એક આખો પિકઅપનો એક આખો અલગ જ અનુભવ થાય તમને. બરાબર, ગાડીમાં પિકઅપ વધી ગયું અને ગાડી જે મૂંઝાતી હોય, દબાતી હોય એ બંધ થાય એટલે ઓટોમેટિક સ્વાભાવિક છે કે એવરેજમાં વધારો થવાનો છે. બરાબર, એનાથી ફાયદામાં ઘણા બધા, એમ કહો કે ભાઈ પિકઅપ વધી જાય, એવરેજ વધી જાય, પછી ગાડી નોકિંગ કરતી હોય, વાઇબ્રેસિંગ હોય, અવાજ બહુ કરતી હોય કે ભાઈ ટેપેટનો નોર્મલ માઇનોર અવાજ આવતો હોય, એ સિવાય અંદરથી કંઈ કાર્બનના હિસાબે બોડો અવાજ આવતો હોય તો એ બધું સાયલન્ટ અને સ્લો થઈ જાય આખી ગાડી. બરાબર, આખી ફોરી થઈ જાય ગાડી. એટલે ટૂંકમાં કહીએ તો ગાડી જે આપણે નવી છોડાવેલી એન્જિન એવું, હા, તમે જૂની ગાડી હોય કે ભાઈ ઓછામાં ઓછી 60,000 તો ચાલેલી હોવી જોઈએ, એ પછી તમે ગાડીને કાર્બન ક્લીન કરાવો એટલે તમે આખી જ્યારે નવી ગાડી છોડાવી હોય જે તમને ફિલિંગ આવતી હોય ને એ ટાઈપનો તમને પિકઅપની ફિલિંગ આવશે. બરાબર છે. અને બીજું એ કે ખાલી કાર જ કે બાઇક? ના, બધા વ્હીકલ થાય છે, કારથી માંડી બાઇક છે, ટ્રક છે, બસ છે, જેસીબી છે, ટ્રેક્ટર છે, બધી ગાડીઓમાં આપણે કરીએ છીએ, બધી પ્રકારના વાહનો, બધી પ્રકારના ટોટલી વાહનો. અને બીજું એ કે પેટ્રોલ ડીઝલ ને ગેસ થી ચાલતા વાહનો અત્યારે આવે છે, હા, એ બધા થઈ જાય, બધા ફ્યુલ થી ચાલતા વાહનો થાય. બરાબર છે. આપણી છે ને ટોટલ બે બ્રાન્ચ છે. બરાબર, એક આ બ્રાન્ચ અત્યારે તમે જે આવ્યા છો એ છે 150 ફૂટ રિંગ રોડ મવડી ચોકડી થી, તમે મવડી ચોકડી થી તમે મવડી ગામ તરફ આવો એટલે બાપા સીતારામ ચોક આવે, ત્યાં આગળ રિયલ પ્રાઇમ બિલ્ડિંગ ની નીચે પૂજારા મોબાઈલ ની એક્ઝેક્ટ સામે શ્રીજી ઓટો કેર, આ અમારી પહેલી બ્રાન્ચ છે. અને બીજી બ્રાન્ચ છે એ આપણે ગોંડલ ચોકડી થી ગોંડલ રોડ ઉપર જઈએ ને એટલે ગોંડલ રોડ ઉપર રાજકમલ પેટ્રોલ પંપ થી આગળ સ્કોડા ના શોરૂમ ની એક્ઝેક્ટ બાજુમાં ત્યાં શ્રીજી ઓટો કેર છે, ત્યાં હેવી વ્હીકલ માટે છે, બસ ને ટ્રક માટેનું છે, જીસીબી ટ્રેક્ટર એના માટે. બરાબર છે. અને બીજું એ કે જે આ એન્જિનના કાર્બન ક્લીનિંગનું કામ છે, બરાબર,
હવે એ તો ઘણા લોકો કરે છે રાજકોટમાં, પણ તમારે અહીંયા અમે આવીને જોયું કે ભાઈ ફોર વ્હીલ ની તો અહીંયા લાઈનો લાગેલી છે. અમારે સતત આનું શું કારણ છે? અમારે સતત દા એક ગાડી આવે, તમે જોયું તમે આવ્યા ત્યારે એક હતી બે હતી, જો આ પાછી બીજી ગાડી આવી ગઈ છે, હજી પાછળ એક બીજી ગાડી પડી છે. બરોબર, લાઈનમાં અમારે એવું છે કે શનિ રવિ અને બુધવારે કોઈને આવવું હોય ગાડી કરાવ તો એ લોકો અમને આગલે દિવસે ફોન કરીને ગાડી બુક કરાવે છે. બરાબર, કારણ કે અમે જે રિઝલ્ટ મળે છે ને ગાડીઓનું, એ મેઇન વસ્તુ છે અમારે. એટલું ઘણા કહે છે કે ભાઈ અમે ઘણી જગ્યાએ કાર્બન ક્લિનિંગનું કામ કરાવેલું છે અને એ ઘણા ગયા કસ્ટમર ત્યાંથી પણ અમારી પાસે આવેલા છે અને એ પાછા અહીંથી સંતોષકારક એની ગાડીનું કામ કરાવીને ગયેલા છે. અને ટૂંકમાં રિપીટ રેશિયો કેટલો છે? રિપીટ રેશિયો તો એમ માનો ને કે હવે જે બધા કસ્ટમર આવે છે ને એ બધા લગભગ રિપીટ કસ્ટમરમાં જ આવે છે, કે જનરલી આખા દિવસના લગભગ ઓછામાં ઓછા માનો ને કે 7-8 કસ્ટમર તો એવો હોય જ કે ભાઈ જે અગાઉ પહેલાં ગાડી કરાવી ગયા હોય, પછી એના ભાઈબંધ સર્કલના ગ્રુપમાંથી આવ્યા હોય, બરોબર છે, અથવા તો એની કોઈ બીજી ગાડી હોય તો એ બીજી ગાડી કરાવવા આવી હોય, એવી રીતે હવે રિપીટ કસ્ટમર જ આવે છે વધારે. બરાબર છે. અને બીજું એ કે ભાઈ આ કાર્બન ક્લીનનું કામ છે એ કેટલા કિલોમીટરે કરાવવું જોઈએ કે પછી કેટલા ટાઈમે કરાવવું જોઈએ? ઘણા આ લોકોનો મને ફોનમાં ઇન્ક્વાયરી, બધાનો આ જ જનરલી પ્રશ્ન હોય કે ભાઈ જો નવી ગાડી હોય ને તો ઓછામાં ઓછી 60,000 તો ચાલેલી હોવી જોઈએ, તો શું છે કે કસ્ટમરને એમાં રિઝલ્ટ મળશે, પિકઅપનો ફેરફાર થયો છે એ દેખાશે. બરાબર. અને બીજું, જો તમે એકવાર કરાવો છો ગાડી, બરાબર, પછી પાછું તમારે નેક્સ્ટ ટાઈમ ક્યારે કરાવો, મેઇન પ્રશ્ન આવી હોય છે. તો એકવાર તમે કાર્બન ક્લિનિંગ કરાવ્યું ને એ પછી પાછું 15,000-20,000 કિલોમીટરની આસપાસ કરાવવાનું રહે છે. બરાબર. આમ જોવા જઈએ ને તો ભાઈ તમે એક નવી જ ગાડી લીધી હોય ને એવો તમને એક્સપિરિયન્સ મળશે. હા, ગેસવાળી કોઈ પણ ગાડી હોય ને તો એમાં ઘણાને એ પ્રશ્ન, લગભગ મોસ્ટ ઓફ બધાને એ જ પ્રશ્ન હોય છે કે ભાઈ મારે ગાડી છે તો બમ્પને ઓવર કરું ને ત્યારે ગાડી બીજા ગેરમાં હોય તો પહેલા ગેરમાં લેવી પડે, જનરલી ગેસવાળી ગાડીઓ હોય તો એ પ્રશ્ન સોલ્વ થઈ જાય. પછી રનિંગમાં ઘણાને બંધ પડી જતી હોય, આંચકા મારતી હોય, ભૂંજાતી હોય, પછી સવારે ઘણાને બહુ વધારે પડતા સેલ્ફ લેવા પડતા હોય કે ભાઈ 7-8 સેલ્ફ મારીએ ત્યારે ગાડી ઉપડતી હોય, બરાબર, પછી મૂંજાતી હોય કે એકદમ કે ભાઈ જી સ્પીડે ચાલવી જોઈએ જે આરપીએમ એ ન ચાલતી હોય, આ બધા પ્રશ્ન ગેસવાળી ગાડીઓના છે એ લગભગ 80-90% સોલ્વ થઈ જાય છે. તો ભાઈ ઘણી બધી ગાડીઓ આમ બે સાઈડ ગાડીઓની લાઈનો લાગેલી છે અને અમે આવ્યા એનો અંદાજે અત્યારે 1.5 કલાક જેટલો સમય લાગ્યો છે, પણ આમ બે સાઈડ ગાડીના વેઇટિંગમાં વારો આવે છે એમ તમે માની લો, અને બે મશીન છે જર્મન ટેકનોલોજીના એ સતત ચાલુ ને ચાલુ હોય છે. તો આવી રીતે ગાડીઓની લાઈન લાગેલી હોય છે અને આખા રાજકોટમાં એન્જિનના કાર્બન ક્લીન કરવામાં નંબર 1 સર્વિસ આપે છે 3G ઓટો કેર. તો જતીનભાઈ આટલું સરસ કામ કરો છો અને નંબર 1 સર્વિસ છે તમારી આખા રાજકોટમાં, તો આટલું સારું કામ કરો છો તો કેટલું આમ એક કારનું અંદાજે 4-5 હજાર બિલ આવતું? ના 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 ના, એટલું બધું કંઈ લાંબુ મોટું કોસ્ટિંગ આનું આવતું નથી, માત્ર 1100 રૂપિયા ચાર્જ છે. કોઈ પણ તમે કાર લઈને આવો, કોઈ પણ કાર લઈને તમે ફોર્ચ્યુનર લાવો કે મર્સિડીઝ લાવો કે BMW લાવો, માત્ર 1100 રૂપિયા ચાર્જ છે. હા, 2000cc ઉપરની કોઈ પણ ગાડી છે 2000cc પ્લસની તો એના 1500 રૂપિયા ચાર્જ છે, એની 1 કલાક ટાઈમિંગ લાગે પ્રોસેસ થતા. 2000cc નીચેની કોઈ પણ ગાડી છે તો એના 1100 રૂપિયા ચાર્જ છે અને 45 મિનિટનો ટાઈમ લાગે છે. તો ભાઈ આમ જવા જાય ને તો સાવ મફત જ છે. તમારી 10-15 લાખની ગાડી હોય અને એમાં ખાલી કાર્બન ક્લીન કરાવવા માટે ખાલી 1100 રૂપિયાનો ખર્ચો થાય છે, તો મારી નજરમાં તો એમ કહું ને કે સાવ મફત છે. અને બીજું એ કે કોઈ 2-વ્હીલર લઈને આવે છે એનો શું ચાર્જ છે? 2-વ્હીલર હોય તો માત્ર એના 350 રૂપિયા છે, એને 15 મિનિટમાં પ્રોસેસ થઈ જાય છે. બરાબર છે. તો ટાઈમ પણ ટૂંકો છે અને ચાર્જ પણ સાવ નીચો છે, 350 એટલે કાંઈ ન કહેવાય. તો હવે જતીનભાઈ તમારી એક આ બ્રાન્ચનું એડ્રેસ આપણે જણાવી દઈએ બધાને. આપણી બ્રાન્ચનું એડ્રેસ છે 150 ફૂટ રિંગ રોડ મવડી ચોકડીથી આમ બાપા સીતારામ ચોક બાજુ આવવાનું, મવડી ગામ તરફ એટલે બાપા સીતારામ ચોક આવશે. બાપા સીતારામ ચોકમાં આ રિયલ પ્રેમ બિલ્ડિંગ એની નીચે પૂજારા મોબાઈલની એક્ઝેક્ટ સામે 3G ઓટો કેર. અને રાજકોટમાં બીજી કોઈ બ્રાન્ચ તમારી? બીજી આપણી એક બ્રાન્ચ છે એ છે આપણે ગોંડલ ચોકડીથી ગોંડલ રોડ ઉપર ચડીએ ને એટલે ગોંડલ રોડ ઉપર રાજકમલ પેટ્રોલ પંપથી સેજ અમથા આગળ સ્કોડાના શોરૂમની બાજુમાં. બરાબર. 3G ઓટો કેર. બરાબર છે. તો ભાઈ રાજકોટમાં બે જગ્યાએ થોડું બે બ્રાન્ચ આવેલી છે, એક અહીંયા અને એક ત્યાં, તો તમે કોઈ પણ જગ્યાએ જઈ શકો છો. તો ભાઈ આખા રાજકોટમાં નંબર 1 સર્વિસ આપે છે, સૌથી સારી અને સૌથી ઝડપી સર્વિસ આપે છે, તો તમે પણ એકવાર વિઝિટ કરજો 3G ઓટો કેર.